આવો ત્રણ વખત આચમન કરીશું. આચમન કરતી વખતે ભાવના કરીશું કે પહેલી વખત આચમન કરો, મારી વાણીને પવિત્ર બનાવી રાખીશ. બીજી વખત આચમન કરો, મારા મનને પણ પવિત્ર બનાવી રાખીશ. ત્રીજી વખત આચમન કરો, મારા જીવનને પણ પવિત્ર બનાવી રાખીશ. મન જીવન અને વાણી પવિત્રતા હોય તે આપણે મોટા સદાય રહેતી હોય છે. બરાબર, વાણી એસી બોલીએ મન કા આપા કોઈ ઓરન તો શીતલ કરે ખુદ ભી શીતલ હોય. એવી ત્રણ રીતે ત્રણ ભાવનાથી ત્રણ વખત થોડી થોડી શક્તિમાં જળવાઈ અધર યોજના રહે રીતે આચમન કરજો. ઓમ અમૃતો પસ્ત્રણમસી સ્વાહા. ત્રીજી વખત ઓમ અમૃતા પિધાનમસી સ્વાહા. ત્રીજી વખત ઓમ સત્યમ યશ આવે કે ના આવે
એમ આપણી ચોટી એમ કે ના દરરોજ સવારે વહેલા ઉઠીને જયારે પૂર્વ દિશા બેસી અને એ ગાયત્રી મંત્ર સવિતા નારાયણ નું ધ્યાન કરતા કરતા બોલો છો ને તો એ દૈવી ચેતનાના દર્શન હૃદયમાં થાય છે. પણ આપણે બધા વહેલા ઉઠે કોણ? આપણી સવારે 9 વાગે પડે, 10 વાગે પડે, ભગવાન કે તું મોડો ઉઠે છે તો તારું ભાગ્ય પણ મોડું ઉઠે છે. સવારના સાહેબ કેટલાય દૈવી ચેતનાઓ, ઋષિઓ, સંતો, દેવાત્માઓ આમ સાધના કરતા હોય અને એ ટાઈમે તમે ઉઠીને મારા કરો, પ્રાણાયામ કરો તો વાઇબ્રેશન ડાયરેક્ટ સ્પર્શ થાય. એને જે ચેતનાના દર્શન મહાપુરુષોને દેખાય છે, સ્વામી વિવેકાનંદને દેખાતા, રામકૃષ્ણ પરમહંસને દેખાતા, અત્યારે કેટલી એવી દૈવી ચેતનાઓ છે એ દર્શન તમને થાય. પણ આપણે આપણે કઈ મેં તો પહેલા નથી સૂતા હોઈએ, સૂતા હોઈએ છીએ એટલે વહેલા ઉઠવાનું રાખશું. આવો એ ભાવના સાથે શિખાવંદન કરીશું. મારી અંતર ચેતના જાગૃત થાય, હું આ દેહને પહેલો માનતો થાઉં, બીજાને પછી માનતો થાઉં, અને જે પોતાને માને છે ને એને બધા માને છે. પોતાને માન્યા એ બધા દેવને માનતો થઈ ગયો. માનવાનું આપણે બધા દેવને માનીએ, પોતાને જ નથી માનતા. એટલે ગુરુદેવે પહેલું પુસ્તક લખવું પડ્યું, હું કોણ, હું કોણ. એમ ક્યારેક આ વિચાર કરવો જોઈએ આપણે, કોણ છું, શા માટે મારો અવતાર થયો છે? માત્ર વાતો કરવા માટે, નિંદા કરવા માટે, ઈર્ષા કરવા માટે, માત્ર મોજ મજા કરવા માટે? નહીં સાહેબ, ભગવાને મનુષ્ય જન્મ અદ્ભુત આપ્યો છે એ ખાલી વાતો કરવા, ઈર્ષા કરવા, હાથેખાઈ કરવા કે રખડવા, મોજ મજા કરવા માટે નથી આપ્યો. એનો ઉદ્દેશ મહાન છે આપણા પતિ. એને આપણા વિશ્વરૂપી રંગમંચને સુધારવા માટે અવતાર આપ્યો છે, શણગારવા માટે આપ્યો છે, સજાવવા માટે આપ્યો. પણ આપણે એને દુર્વ્યસનોમાં, ખોટી આદતોમાં, ખોટી નવરી ચિંતામાં, નવરી ઈર્ષામાં, આદેખાઈમાં વેડફી રહ્યા છીએ. જીવન બડા મહાન ભાઈઓ, જીવન બડા મહાન રે, ઈસ જીવન મેં હી પ્રગટ થે રામકૃષ્ણ ભગવાન રે, કિને જન્મો કે પુણ્ય ફલ લો મેં મનુજ કી કાયા, ઈસ કાયા મેં હમને તુમને કિતના વૈભવ પાયા, નહીં નિરખા ખોજા પરખા, હીરા જન્મ ગવાયા ભાઈઓ, હીરા જન્મ ગવાયા. અદ્ભુત મનુષ્ય જન્મ છે, આની અંદર અદ્ભુત સંભાવનાઓ છે. જે ચેતના સ્વામી વિવેકાનંદમાં, રામકૃષ્ણ પરમહંસમાં, ગુરુદેવમાં કે જે જે મહાપુરુષોમાં રમતી હતી ને, રામકૃષ્ણમાં પણ એ જ ચેતના આપણી અંદર છે. એમણે એમની ચેતનાને જાગૃત કરી આપણે ઉકેલી રાખી છે અને જાગૃત થાય સાહેબ. આવો એ ભાવના સાથે ડાબા હાથમાં પાણી લઈ, જમણા હાથની પાછળની ગોળી ચોટીની જગ્યાએ સ્પર્શ કર્યો, ભાવના કર્યો, મારી અંતર ચેતના જાગૃત થઈ રહી છે અને મારી અંતર ચેતનાને જાગૃત રાખવું હે પરમાત્મા, એવી શક્તિ આપજો. ઓમ ચેતુકે મહામાયે દિવ્ય તેજઃ સમન્વિતે તિષ્ઠતે પાડોશીઓ હોય, ઘણા સંબંધીઓ હોય, પણ આનો લાભ બધાને મેળવો હોય ને તો આ ભલે ક્રિયાત્મક રીતે જોડાય, આપણે માનસિક રીતે જોડાઈએ. અહીંયાથી જે કહેવામાં આવે તમે મનથી જોડાવો ને તો જે લાભ આમને મળે એનાથી અનેક ગણો તમને મળશે, જેટલા મનથી જોડાય એટલા. એટલા માટે આજે યજ્ઞ કરાવતો હોય, પૂજા કરાવતો હોય તો માત્ર બે દંપતી હોય, મારે બોલ્યા કરતા હોય, આ પાછા એ પાછા દંપતીઓ એ રીતે બેસે, અત્યારે પૂરું કરે સારું મારે છે. કારણ કે પૂજા પ્રાણવાન નથી રહી, સાધના પ્રાણવાન નથી રહી, એના કારણે બધું સાધનાવાન વ્યક્તિ જો યજ્ઞ કરાવે, સાધનાવાન વ્યક્તિ જો પ્રાણવાન વ્યક્તિ જો આ યજ્ઞ કરાવે, પ્રાણવાન વ્યક્તિ જો કથા કરાવે તો એની ચેતના બધાની અંદર ઉતરે. પણ આજે નિષ્પ્રાણ સાધના થઈ ગઈ છે, નિષ્પ્રાણ આરાધના થઈ ગઈ છે, નિષ્પ્રાણ ઉપાસના થઈ ગઈ છે, માત્ર વેઠવાડવા ખાતર કરીએ, બાકી કોઈ અંદરનો ભાવ નથી. ભાગ્યશાળી છે તમારો પરિવાર કે તમે ભાવનાશીલ રીતે યજ્ઞ કરાવો છો, વંદન છે તમને બધા. અમે કોઈ દક્ષિણા નહીં તો યજ્ઞ નથી કરાવતા, બરાબર?
પણ જ્યાં ભાવનાશીલ પરિવાર હોય ને તો અમને પણ વંદન કરવાની ઈચ્છા થાય છે. આવું એવી ભાવના સાથે આપણે બધાએ પ્રાણાયામ કરીશું, કમર સીધી રાખીશું, આંખો બંધ રાખીશું, મનની તમામ વૃત્તિને, ચિત્તની તમામ વૃત્તિને આપણે શ્વાસ તરફ જોઈશું, બધી જ વિચારોને વિકારોને શાંત કરીશું. પ્રત્યેક શ્વાસ પ્રભુની પ્રસાદી છે. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે એ જોઈતા રહેશું, ભાવના કરીશું. પ્રત્યેક શ્વાસ મને પ્રાણવાન બનાવી રહ્યો છે, મને આનંદમય બનાવી રહ્યો છે, મને પુલકિતમય બનાવી રહ્યો છે. એ ભાવના સાથે ત્રણ વખત આપણે ઊંડા શ્વાસ લેશું. શ્વાસ લેતા લેતા ભાવના કરીશું, પરમાત્માની દિવ્ય ચેતના, પ્રકૃતિની દિવ્ય ચેતના, મા રાંધણમાની દિવ્ય ચેતના, મા કુળદેવીની દિવ્ય ચેતના, સવિતા નારાયણની દિવ્ય ચેતના મારી અંદર હું દાખલ કરી રહ્યો છું. એ દિવ્ય ચેતના દ્વારા મારું અંગે અંગ રોમે રોમ પુલકિત થતું જઈ રહ્યું છે, પાવન થતું જઈ રહ્યું છે. જેટલી વખત ક્ષમતાપૂર્વક ખેંચાય એટલો ખેંચીને પછી 5-7-10-15 સેકન્ડ એ શ્વાસ અંદર રોકજો. ભાવના કરજો કે આ પવિત્રતા મારી અંદર કાયમી જાળવી રાખીશ. પછી ધીમે 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 શ્વાસ છોડજો. શ્વાસ છોડતા ભાવના કરજો, મારા વિકારો, મારી ખોટી ચિંતાઓ, ઈર્ષા, આદેખાઈ, કામ, ક્રોધ, લોભ, મોહ, દુર્વ્યસનો બધું જ બહાર નીકળી રહ્યું છે. મારી તમામ બીમારીઓ પણ બહાર નીકળી રહી છે. જેટલી વખત શ્વાસ લેતા કર્યો હોય એટલી વખત છોડતા કરજો, અને બાર શ્વાસ છોડી અને થોડીક વાર માટે અટકી જાજો. ભાવના કરજો કે હવે એવી કોઈ અપવિત્ર વસ્તુ આ દેહમાં નહીં આવવા દઉં જેનાથી આ દેહ દેવાલય એ બીમાર પડે, એનું આરોગ્ય બગડે, એનું ચિંતન બગડે. હે પરમાત્મા, હે મા ગાયત્રી, મારા ઉપર એવી કૃપા કરજો. આવી ભાવના સાથે આપણે ત્રણ વખત પ્રાણાયામ કરશું. શ્વાસ લેવાનો, રોકવાનો, બહાર કાઢવાનો અને બહાર રોકવાનો, પણ ભાવ સાથે કરીશો તો ખૂબ લાભ મળશે. ઓમ ભૂઃ ઓમ ભૂઃ ઓમ સ્વઃ ઓમ મહ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વારેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો જીવન દરમિયાન મારી તમામ ઇન્દ્રિયોમાં રાખીશ, જેથી ઇન્દ્રિયો કામનું સાધન ન બને, રામનું સાધન બને. બરાબર એ ભાવના સાથે ઓમ વાંગે આસ્યતુ મુમને ઓમ દર્શોને પ્રાણંતુ નાકના બન્ને છિદ્રોને ઓમ અક્ષરોને ચક્ષુરસ્તુ બન્ને આંખોને ઓમ કર્ણ્યોને ક્ષોત્રમસ્તુ બન્ને કાલોને ઓમ બાહોને બલમસ્તુ બન્ને બાહુને ઓમ ઉર્વોને ઓજોસ્તુ બન્ને જાંગુને ઓમ અરિષ્ટાનિ મેંગાનિ તનુસ્તન્વામિ સહસંતુ. ફૂલ છોટા ફૂલ લો તો ચાલે, ફૂલ લો તો ચાલે, વાંધો નહીં. અભિલ વાળું પણ કરો અને પૃથ્વી માતાને ડાકો. હે પૃથ્વી માતા, તારા જેવું સહનશીલ બનું, તારા જેવું ઉદાર બનું, તારા જેવું વિશાળ બનું. તો કોઈના પ્રતિ રાજદ્વેષ નથી રાખતી, હું પણ કોઈના પ્રતિ રાજદ્વેષ ના રાખું, વેરભાવ ના રાખું. એ રાખે છે પૃથ્વી માં કોઈના પ્રતિ?
બધા માનવ માત્ર થી પ્રેમ કરે છે સાહેબ, આપણે માનવ માત્ર થી પ્રેમ કરીએ, જીવ માત્ર થી પ્રેમ કરીએ. આપણે મારી માય ફળો આપે છે, કોઈ આમ મકાન બનાવવા ખેડી નાખે, જેસી બીજી ખેતર વાળા ખેડી નાખે તો મારી માં મીઠા ફળ આપે. આમ કે છે બેટા તારા ઉપર કોઈ અપકાર કરે, માં ક્યારે ગુસ્સાથી બોલી જાય, પપ્પા બોલી જાય, તો તારે સામે ડબલ નહીં અવાજ કરવાનો એની સામે. હા, તારે એટલા ગુસ્સે નહીં થવાનું, તારે સહનશીલ રાખવાનું. તારે પેદા કર્યો છે, તને માનવ બનાવ્યો છે, બરાબર ને? તને જન્મ આપ્યો છે. જે ઉપકાર કરે ને એની ઉપર ક્યારેય ઉપકાર નહીં કરતા, અપકાર નહીં કરતા. આવો એ પૃથ્વી માતાને બધા બે હાથ 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 જોડી અને ભાવનાપૂર્વક નમન વંદન કરશું. દરરોજા સવારે ઉઠી રીતે કરવું જોઈએ. દેવી દેવતા
पूजन पूर्वकम एक कुंडी गायत्री महायज्ञ वास्तु यज्ञ कर्म संपादनार्थम संकल्पम अहम करिष्ये। ओम यज्ञो पवित्रम परमं पवित्रम प्रजापतेर्यत् सहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेज यज्ञोपवीतं बलमस्तु तेज। इन पूजा की थाली ले लो, गुरु सत्ताय बधाई ने तिलक करो, माता जी ने तिलक करो, तमें पर अहिया नवग्रह छे स्थापन એનું પણ અભિલકુમ કુમના છાંટણા કરી અને પુષ્પથી પૂજન કરજો બરાબર। દીપક દેવતા છે, પરસ દેવતા છે। ઓમ ચંદનસ્ય મહાપુણ્ય પવિત્રમ પાપનાશનમ આપદાં હરે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા। ત્યાં ખૂણામાં દાદા ગુરુદેવ છે, નવગ્રહ ને પ્રાણ છાંટા કરી નાખો, દીપક ને પણ કરી નાખો। તમારે તમારા ધર્મ પત્ની નું તિલક કરવાનું છે, શેનાથી? આ આંગળી અને બે જગ્યાએ, એક કપાળમાં અને એક શેઠામાં। તમારે તમારા પતિદેવ નું વિજય તિલક પેલા અંગુઠાથી કરવાનું અને પછી ચોખા અને હસ્તામુખી કરજો સદા। એવા તમે હસ્તાયો આજના પાવન પ્રસંગે માજે ગંગાની અનુકંપા તમારા પર ઉતરતી રહે એ ભાવનાથી જોઈએ કરો તો તિલક હસ્તામુખે। કોઈ ફોટાઓ તો નહીં લઈ જતા, તે કામે સાબિત બની રહે કે આને હસ્તા રાખવાનું વચન આપીને આવ્યા છે। મૈયા મારો તારી પાસ મારી પૂરી કરજો આજ તો જીવન રથ ના શરૂ છે અને તમે તમારા ધર્મપત્ની ને ડાબા હાથે બરાબર એ ભાવનાથી આવો
ओम व्रतेन दीक्षा आपनोति दीक्षया आपनोति दक्षिणा दक्षिणा श्रद्धा आपनोति श्रद्धया सत्यमाप्यते श्रद्धया सत्यमाप्यते ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते